માણસ એકલો અહીંયા બહાર કોક ઊભું હોય અને રડતું હોય તો આપણે બધા જઈને પૂછીએ કે ભાઈ શું થયું પાકીટ પડી ગયું કંઈ એક્સિડન્ટ થયો કોઈ ખોવાઈ ગયું કોઈને કંઈ સમસ્યા છે ડેફિનેટલી દરેક માણસ જઈને પૂછે કે ભાઈ તને શું થયું ને એકલો હસતો હોય તો પાંચ સાત મિનિટ દસ મિનિટ પછી ધીમે રહીને કંઈક હવે એમ્બ્યુલન્સ બોલાવો ઇઝ નોટ ગુડ અર્થ એ થયો કે એકલા દુઃખી થઈ શકાય છે પણ સુખી થવા માટે કે હસવા માટે કે આનંદ કરવા માટે કે સુખ વેચવા માટે જોડે કોઈ જોઈશે તમે નવી મર્સિડીઝ ખરીદો અને એકલા એકલા મુંબઈના રસ્તા પર ફરો તમને કોઈ ઓળખતું ન હોય તમે કોને બતાવો કે મારી નવી ગાડી છે તમે ખૂબ સારા તૈયાર થયા હો અને તમને કોઈ એવું કહેનારું જ ના હોય કે તમે બહુ સરસ લાગો છો તો એનો શું મતલબ છે એક ભાઈ એક ઘરમાંથી બહાર નીકળ્યા ને મોટે મોટેથી હસવા લાગ્યા એટલે બીજા એને પૂછ્યું કે ભાઈ આટલું બધું કેમ હસે છે તો કે અંદર મેં એક બેનને પૂરી દીધા છે તો કે એમાં શું હસવાનું એટલે કે ના મેં એને સો સાડીઓ આપીને પૂર્યા છે તો કે અચ્છા તો એમાં પણ શું હસવાનું તો કે સાથે મેકઅપનો આખો સેટ આપ્યો છે બીજા બધા દાગીના આપ્યા છે તો કે એમાં શું હસવાનું હસવા જેવું એમાં મને કંઈ લાગતું નથી તો કે આખા ઘરમાં હરીશો નથી કરશે શું અર્થ એ થયો કે સંબંધો આપણો અરીસો છે અને અરીસાની મજા શું છે તમે અરીસાની સામે ઊભા હો ને ત્યાં સુધી જ તમે એના છો જેવા તમે ખસ્યા કે એનું પ્રતિબિંબ પકડવા પાછળ દોડતો નથી તમે ખસ્યા કે નવા પ્રતિબિંબની પ્રતીક્ષા કરે છે કોઈ અરીસાએ તમને પકડ્યા અંદરથી હાથ બહાર કાઢીને કે જતા નહીં પછી હું ખાલી થઈ જઈશ દુનિયાનો દરેક સંબંધ જો મિરરની જેમ ટ્રીટ કરી શકાય ને તો હું માનું છું આ જગત સૌથી સુખી થઈ જાય તમે છો ત્યાં સુધી તમારું પ્રતિબિંબ દેખાય જ છે પણ તમે નથી તો એ પ્રતિબિંબ ત્યાં રહે એવો આગ્રહ ન રાખો આ સૌથી પહેલી અને ફોરમોસ્ટ મારી શરૂઆત છે મારા એક મામા છે એમણે હાર પહેરીને ફોટો પડાવી લીધો પછી છોકરા પર ચડાવે ન ચડાવે આપણે ફોટો જ હાર પહેરેલો રાખો કોઈ બીજો પ્રોબ્લેમ જ નહીં એ લોકો જ્યારે પણ ફોટો લગાડે ત્યારે હાર ચડાવેલો જોઈએ આવા પણ લોકો જગતમાં હોય છે કે હાર તો પછી પહેરાવે કે ના પહેરાવે આપણે જ પહેરી લો મજા એ છે જીવનની કે આપણી ઓળખાણ શું અહીંથી પણ રાજનભાઈએ મારી ઓળખાણ આપી શું આપી દિગંતુઝાની દીકરી છે સંજયની પત્ની છે તથાગતની મમ્મી છે રાજનભાઈની દોસ્ત છે સુનિલભાઈની દોસ્ત છે પંકજભાઈ કોણ છે તમે કાજલબેનને ઓળખો છો કેવી રીતે ઓળખો શી ઇઝ લાઈક અ ફેમિલી that મીન્સ there is એવરી રિલેશનશીપ હેઝ something to ટુ a અ નેમ ટુ તમારી જે કોઈ ઓળખ છે એ વ્યક્તિ તરીકેની કોઈ ઓળખ જ નથી તમારી ઓળખ તમારી આસપાસના લોકોને લીધે છે તમારા સંબંધોને લીધે છે તમે કોઈકના મમ્મી છો કોઈકની પુત્ર વધુ છો કોઈકની દીકરી છો કોઈકની મા છો કોઈકની બહેન છો કોઈની કાકી છો કોઈની ફોઈ છો અથવા કોઈના કાકા છો કોઈના પિતા છો કોઈના પુત્ર છો કોઈકના ભાઈ છો એ બધું જો માઇનસ કરી નાખીએ અને એમ કે કાજલને ઓળખો પહેલો સવાલ શું પૂછે કોણ કાજલ એટલે કાં તો પાછળ ઓઝા વૈદ્ય લગાડવું પડે ધેટ મીન્સ કોઈકની દીકરી કોઈકની પત્ની આપણે બધા એવું માનીને જીવતા થઈ ગયા છે ઓફલેટ કે આપણને કોઈની જરૂર નથી કારણ કે આપણે સગવડને સુખ માની બેઠા છીએ આપણને લાગે છે કે પાંચ બી એચ નું ઘર છે ને એમાં સુખ છે ના એ સગવડ છે ડેફિનેટલી તમારી પાસે મુંબઈ જેવા શહેરમાં ફાઇવ બી નું ઘર હોય તો એ ડેફિનેટલી સગવડ છે તમારી પાસે ત્રણ ગાડીઓ હોય તો તમે ડેફિનેટલી વધુ સગવડ ધરાવો છો બે ડ્રાઈવરો હોય તો તમે બહુ મજાથી જીવો છો પણ એ બધા પછી જો તમે ડ્રાઈવર સાથે નીકળો ને ડ્રાઈવર મનોમન તમને ગાળો દેતો હોય આખા રસ્તે ક્યાં મરતો હોય ત્યાંથી આઘો મરે તો સારું તો એ ખરેખર તમારા જીવનનું સુખ છે કે નથી આપણે બધા સગવડને સુખ માનીને જીવવા માંડ્યા છીએ અને માટે આજના સમયમાં સંકુલ સમસ્યાઓ ઊભી થઈ છે વી ઓલ થિંક દેટ મની વિલ બ્રિંગ ઇન હેપીનેસ મની વિલ બ્રિંગ ઇન કમ્ફર્ટ હેપીનેસ વિલ કમ બાય ઇટ સેલ્ફ વિધિન મારા ઘરમાં પાર્ટી હોય હું પચાસ માણસને ઇન્વાઇટ કરું ને એમાંનો એક પણ ન આવે તો સેલિબ્રેશન નામના શબ્દ સાથે લોકો જોડાયેલા છે ઉત્સવ નામના શબ્દ સાથે લોકો જોડાયેલા છે મારે ઘેર ગણપતિ છે દર્શન કરવા આવજો આવું તમે કીધું એને કોઈ આ જુદી આવે જ નહીં તમે તમારા ગણપતિ રમ્યા કરો પણ આવું આપણે છેલ્લા ઘણા સમયથી ધીમે ધીમે ભૂલવા માંડ્યા છીએ દરેક માણસને લાગે છે કે કામે કામ લાગે ને એટલા જ સંબંધો રાખો એકચ્યુઅલી જેના બેસણામાં આપણે જઈએ છીએ ને એ તો ગયા તમે કેમ જાઓ છો એ બેસણામાં કારણ કે જે રહ્યા છે ને એની સાથે તમારે સંબંધ છે જે ગયા એની સાથે તો તમારે લેવા દેવા જ નથી હવે એને ખબર પડશે કે આટલા લોકો આવ્યા હતા આમ ત્યાં બેઠા હશે કે આમાં કોઈ ચેકલિસ્ટ નથી અને મોટા ભાગના લોકો બેસણામાં એટલા માટે જાય છે કે નોંધાવી દે કે હું આવે તો એનાથી આગળ એક મજાની વાત એ છે કે આપણે કોકને ત્યાં લગ્નમાં જઈએ ને પછી ચાંદલો કરીએ કે જે બી કંઈ કઈ ગિફ્ટ આપીએ હવે તો બધા લખે છે ભેટ ચાંદલો અસ્વીકાર્ય ફલાણું એ બધા પછી મજા એ છે પરિસ્થિતિની કે આપણે બોલાવા પડે આપણે આટલા લોકોને ઘેર ગયા હતા ને તો હવે આપણે ઘરે આપણે ઇન્વાઇટ કરવા પડે બધાનું ખાઈ આવ્યા છે તો ખવડાવવું પડે માટે લગ્નો મોટા થઈ જાય માટે તમારા સમારંભો મોટા થઈ જાય બહુ જ વર્ષો પહેલા જે લોકો વડીલ હશે એ બધા જાણતા હશે કે લગ્ન થાય ને દીકરીના તો એવું નક્કી થાય કે ભાઈ એક જણ કોઠી આપશે એક જણ ટપેલી આપશે અમુક લોકો થાળી આપશે અમુક જણ આ આપશે અમુક અને લખી લેવામાં આવે પચીસ વર્ષ પછી એ લિસ્ટ તમને મળે કે કોને ત્યાંથી શું આવેલું વાસણ ઉપર નામ લખ્યું હોય કે ફલાણા ફલાણાના ઘરેથી આ વાસણ આવ્યું છે અને એમને ત્યાં લગ્ન હોય ને ત્યારે તમારે વાસણ એને રિટર્ન કરવાનું એ તમારી જવાબદારી છે આ એક સામાજિક બોન્ડ હતું પણ આવું સામાજિક બોન્ડ હવે રહ્યું નથી હવે ભેટ ચાંદલો અસ્વીકાર્ય છે એટલે તમે ત્યાં જાઓ તો તમારે મોઢું બતાવવાનું છે કે ભાઈ અમે આવ્યા છે મોટા ભાગના તો હવે ઘેરથી જમીને જાય છે એટલા માટે કે ભાઈ આપણે ત્યાં એટલું બધું મોટા સ્પ્રેડમાં ખાવું નહીં ને અમે તો ડાયટ કરીએ છીએ અમે તો ઇન્ટર કરીએ છીએ અમારે તો ચોવીયાર હોય ને અમારે તો ફલાણું હોય અને મજા શું છે જમીને ગયા હોય ડાયટ કરતા હોય ન ખાવું હોય તો એક ચક્કર મારે ને કે ઠીક હતું કમેન્ટ તો આ જ છે દરેક વખતે બીજાને ત્યાં શું નથી એનું એક લિસ્ટ આપણી પાસે રેડી હોય છે કોનામાં શું ખૂટે છે એ જોવાની આપણને બહુ મજા આવે છે સોરી કોનામાં શું ખૂટે છે એ જોવાની આપણને બહુ મજા આવે છે તમે કોઈ પણ માણસ વિશે જાહેર ચર્ચા સાંભળી છે નોંધી છે કોઈ દિવસ દસ જણા ભેગા થઈને એક વ્યક્તિ વિશે વાત કરતા હોય ને તો એમાં સામાન્યતઃ એ વ્યક્તિ જીવનમાં કેટલો નિષ્ફળ છે એને ક્યાં ક્યાં ખોટું કર્યું એના કયા કયા સંબંધોમાં પ્રોબ્લેમ છે એના ધંધામાં એણે ક્યાં ભૂલ કરી આ જ ચર્ચા હોય છે રેર લોકો એવા છે કે જે એમ કે બધું બરાબર પણ માણસ સારો આપણે સામાન્યતઃ એક માણસની સફળતા કે નિષ્ફળતા એના બેંક બેલેન્સ પરથી એના ઘરની સાઇઝ પરથી એની પાસે કેટલી ગાડી છે એના પરથી એ કોને કોને ઓળખે છે અને એની શું પહોંચ છે એના પરથી નક્કી કરીએ છીએ ખરેખર એ સંબંધનું માપ છે કે નહીં એવું તમે તમારી જાતને પૂછજો કોઈની પાસે બહુ જ પૈસા છે કરોડો રૂપિયા છે પણ એ કરોડો રૂપિયા પછી એ માણસને ઘેર જઈને તમને એક ગ્લાસ પાણી પીવાની ઈચ્છા નથી થતી તો એ સંબંધ ગણાય કે ન ગણાય આ તમારે તમારી જાતને પૂછવાનું છે અને કોકનું ઘર વન બી એચ કે હોય પણ તમે ખરી બપોરે ત્રણ વાગે ત્યાં દાખલ થઈને એમ ભાભી ચા પીવડાવો યાર અને ભાઈ ઊઠીને મોઢું ધોઈને તમારા માટે હસતા મોડે ચા મૂકે તમે કયા ઘરે જશો ફાઈવ બી માં કે વન માં કેમ સગવડ તો સુખ છે હજી હમણાં જ તમે બધા એવું માનીને જીવો છો કે યાર જાવેદ અખ્તર સાહેબ એક બહુ સરસ શેર કે છે કે તેરા ઓર મેરા બસ એક ગમ ગમે તેરા ઓર મેરા બસ એક ગમ હૈ હર ઘર મેં એક કમ રકમ હે બધાને એમ છે એક રૂમ જો વધારાનો હોત ને તો ગેસ્ટ રૂમ બનાવી દે એક રૂમ જો વધારાનો તો ઓફિસ કરી નાખત એક રૂમ જો આમ હોત ને અને જે આ કોવિડમાં વર્કેટ હોમ થયું ને ત્યારે બધાને સમજાઈ ગયું કે પરિવારથી અગત્યનું કોઈ છે નહીં ફેમિલી ઇઝ ધ અલ્ટિમેટ ટ્રુથ ઓફ લાઈફ વોટ ઇઝ ફેમિલી એફ ઇઝ ફોર ફરગીવન્સ સૌથી પહેલું જો સાથે રહેવું હોય ને તો ક્ષમા કરતા શીખી જઈએ યાદ રાખીને લિસ્ટ બનાવીને શોભાડેનું એક પુસ્તક છે સર્વાઈવિંગ મેન એમાં એણે એક બહુ સરસ ચેપ્ટર લખ્યું છે જેની શરૂઆતમાં એમ કહે છે કે તમે જો બહુ નસીબદારો અને તમને જો એવા પતિ મળ્યા હોય કે એવી પત્ની મળી હોય કે તમારું મોઢું ચડેલું જોઈને તમને પૂછે કે શું થયું છે તો પહેલાં તો કંઈ નહીં એવું ના કહેતા હસબન્ડ ઘરે આવે મોડું ચડેલું હોય પત્નીનું જુએ કે કંઈક નથી બરાબર એટલે પૂછે શું થયું છે કે કંઈ નહીં ફરી પૂછે ના ના કંઈ તો થયું છે ના કંઈ નહીં ત્રીજી વાર પૂછે શું થયું છે કહ્યું ને એક વાર કંઈ નહીં એટલે સીએનબીસી જુએ કે હવે ત્રણ વાર પૂછ્યું નથી કહેતી તો કંઈ નહીં પછી થોડી વાર રહીને કે હું રડું છું પણ તમને દેખાતું નથી પણ એણે તો ત્રણ વાર પૂછ્યું બેન તું કહી દે ને તને શું પ્રશ્ન છે એટલે પહેલાં તો કંઈ નહીં એમ નહીં કહેતા થયું છે તો ખુલ્લા દિલે એમ કહો કે હા મને ખરાબ લાગ્યું છે હું હર્ટ થઈ છું સિમિલરલી ફોર અ હસબન્ડ ઓર ફોર અ ચાઇલ્ડ ઓર ફોર અ પેરેન્ટ હુએવર દીકરી મમ્મીને પૂછે તને કંઈ થયું છે ના તું પૂછ ને તારી જાતને તે એવું શું કર્યું છે સંબંધો પઝલ નથી સંબંધો ક્રોસવર્ડ નથી કે આપણે સોલ્વ કરવા પડે ઊભી ચાવીને આડી ચાવી સરળ સાદી ભાષામાં સીધે સીધી વાત થઈ શકે ને તો જ સંબંધો ટકશે મને ખરાબ લાગ્યું છે મારી સાથે ફરીથી આવી રીતે વાત નહીં કરતા આ સાદો હિસાબ છે ગઈકાલે તમે તમારા મિત્રોની વચ્ચે જે મારી મજાક કરી એ મને નથી ગમ્યું ફરી ન કરતા મને જે કહેવું હોય હું એકલી આવું ત્યારે કહેજો આ સાદો હિસાબ છે અને ફર્ગીવન્સ ઇઝ ઇનેવિટેબલ ઇન લાઈફ માફ ન કરવું ને જૈનત્વ તો શીખવે છે ખમાવાનું ક્ષમા માગવાનું આમ આપણે મીચ્છામી દુકડમ બધા કહીએ કાલે બધા કેટલાય ફોન થશે લાખો કરોડો મેસેજીસ આવશે અને ફોન છલકાઈ જશે તમારો મિચ્છામી દુકડમથી તમારે ડિલીટ કરવા પડે મેસેજીસ એટલો તમારો ફોન હેંગ થઈ જાય ત્યાં સુધી લોકો મિચ્છામી દુકડમ કરે અને તમારે ઘેર આવે ને તમે કોકના ઘેર જાઓ દેરાસરમાંથી નીકળતા ટોળું થઈ જાય ત્રણ દિવસ પછી ચાર દિવસ પછી મહિના પછી હું એને માફ નહીં કરું સીધો નહીં કરી નાખીશ તો તમે શું બોલ્યા હું એની સાંડ ઠેકાણે લાવી દઈશ એની કરિયર પૂરી કરી નાખીશ અને આ બધા વાક્યો બોલતી વખતે કોઈ દિવસ આપણે એવું ચેક કર્યું છે કે આ બધું આપણાથી થઈ શકે એમ છે કેપેબલ કે આપણે કોઈની કરિયર પૂરી કરી નાખીએ એક સાધુ હતા બહુ જ ભક્ત એટલે જગતનું બહુ ભલું કર્યું ને ભક્તિ ખૂબ કરી ને સેવા ખૂબ કરી ઈશ્વરની ને મંદિરમાં પૂજારી હતા અને પછી ગુજરી ગયા એન્ડ હી વોઝ વેરી શ્યોર કે મારે તો સ્વર્ગમાં જ જવાનું છે એટલે સ્વર્ગના દરવાજે જઈને એણે બારણું ઠોક્યું એક વાર બે વાર ત્રણ વાર આ રજનીશજીની વાર્તા છે ત્રણ વાર બારણું ઠોક્યું ચાર વાર બારણું ઠોક્યું એક બારી ખુલી અને એક ફેસ બહાર આવ્યો એના પર હજારો આંખો હતી અને એણે બહાર કાઢીને પૂછ્યું કે શું છે એટલે પેલા એ કહ્યું કે હું બહુ ભક્ત છું મેં બહુ ઈશ્વરની સેવા કરી છે હું સાધુ છું મને સ્વર્ગમાં સ્થાન મળવું જોઈએ એટલે પહેલાં એ કહું એમ ક્યાંથી આવો છો પહેલાં એ કહું પૃથ્વી પરથી અને હજાર આંખોવાળા ચહેરાએ પૂછ્યું કે કઈ પૃથ્વી કરોડો બ્રહ્માંડ છે આખી આવડી મોટી ગેલેક્સી છે એમાં કઈ પૃથ્વી પરથી આવો છો તમે અહીંયા તો બધું લાંબુ લિસ્ટ છે લોકોનું એવું મને ખબર ન પડે કઈ પૃથ્વી પરથી તમે આવો છો મને આ વાત સાંભળીને એક વાત એવી સમજાઈ કે આપણે આપણા અસ્તિત્વને બહુ મોટું માનીએ છીએ મને એવું કોણ કાજલો જાય તમે મને નથી ઓળખતા એરપોર્ટ ઉપર કે બેન તમને ક્યાંક જોયા છે ઘણીવાર એવું થાય તમારું નામ શું શરૂઆતમાં મને બહુ ચીડ ચડતી હતી જોઈ છે ને તમને ખબર છે તો શું કરવા નામ પૂછો છો ગ્રેજ્યુઅલી આઈ રિયલાઇઝ કે એણે ક્યાંક જોઈ છે અને એમ કહે છે કે તમારું નામ શું તો નમ્રતાથી મને નામ કહેવામાં શું પ્રોબ્લેમ છે એટલે હું બહુ શાંતિથી કહું કે કાજલ હા હા મને ક્યાર ન થતું હતું ધીસ ઇઝ અ નાઇસ જેસ્ચર ઓફ સમવન ઇનિશિયલી આઈ યુઝ ટુ ગેટ ઇરિટેટેડ વિથ ઇટ નાવ આઈ રિયલાઇઝ કે ના આ પ્રેમ છે એ એની રીતનો પ્રેમ છે દુબઈ એરપોર્ટ પર ઘસઘસાટ હું સુઈ ગઈલી આખી રાત જાગીને આવેલી ને મને ઢંડોળીને એક બેને ઉઠાડી કે મારે એક ફોટો પાડવો છે મને આમ અંદરથી એમ થઈ ગયું કે હું હું ચડી જાઉં એમના ઉપર પણ એક જ સેકન્ડમાં એમણે જે વાક્ય કહ્યું એ સાંભળીને મારી આંખ ભીની થઈ ગઈ કે બેન તમે મને ક્યાં મળવાના સોરી મેં તમને ઉઠાડ્યા ધીસ ઇઝ લવ નાવ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ કયા પ્રકારનો પ્રેમ છે તમને ચીડચડી ઓકે એને માટે તો એ પ્રેમનું એક અભિવ્યક્તિ જ છે સો એફ ઇઝ ફોર ફર્ગીવન્સ માફ કરતા શીખીએ આપણા પરિવારને યાદ રાખવું કેટલું તમે વિચાર કરો કે તમારા મગજમાં કેટલા લોકોનું એવું લિસ્ટ છે કે જેને તમે નથી છોડવાના હું એને નહીં છોડું એ છૂટી જ ગયેલા છે એટલે હું તમને કહું છું પ્રતિબિંબની જેમ સંબંધને પકડવા ન દોડો એ ઊભા છે ત્યાં સુધી મેં બી તમને ખરાબ લાગ્યું છે તમારે તમને હર્ટ થયા છો તો કહી દો આઈનો જે છે ને એ જ બતાવે છે કદરૂપુ તો કદરૂપું ને રૂપાળું તો રૂપાળું તમે જેવા છો એ જ તમને મિરર બતાવે છે એનાથી જુદું કંઈ બતાવી શકે એમ જ નથી સંબંધમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે છે એ જ બતાવો જે નથી એ ન બતાવો બહુ વધારે પડતો પ્રેમ ના નથી ને કંઈ વાંધો નહીં નમ્રતા છે સજ્જનતા છે સારાઈ છે માનવતા છે બહુ થઈ ગયું તમને કોઈ માણસ નથી ગમતા તો તમારે એની સાથે જીવવાનું નથી એ તમને લિફ્ટમાં મળી ગયા તો તમે સ્માઈલ કરી જ શકો છો તમારા પડોશી સામે આમ રહેવાનો કોઈ મતલબ નથી આપણે બધા મનના ભાવ બહાર કાઢીએ છીએ પણ ખોટા સમયે કાઢીએ છીએ હું તો મોઢે કહી દઉં બહુ સારું વેરી ગુડ તમારા જેવું કોઈ નહીં પણ પછી કોઈ તમને મોઢે કહી દે તો સાંભળજો ત્યારે પ્રોબ્લેમ છે મને કોઈએ કંઈ નહીં કહેવાનું હું કહું બધાને સો ફર્ગીવન્સ ઇઝ ધી ફર્સ્ટ થિંગ દેટ આઈ વુડ રેકમેન્ડ ફોર અ ફેમિલી એ ઇઝ ફોર એક્સેપ્ટન્સ સ્વીકારી લો જે જેવું છે ને એવું જ રહેવાનું છે સવારના પહોરમાં ઉઠીને તમે સૂર્યોદયમાં ચેન્જ કરો છો કે થોડો લાલ રંગ ઉમેરો જો પેલી બાજુ કોઈ ફૂલ ખીલે ત્યારે તમે એમાં કશું બદલી શકો છો એક વૃક્ષ કેટલી હાઈટ પકડશે એવું તમે બી નાખો છો ત્યારે તમને ખબર છે તો એનો અર્થ એમ થયો કે કુદરતની દરેક રચનાની જેમ માણસ પણ કુદરતની રચના છે અને એની પાસે એનો પોતાનો ભૂતકાળ છે એનો ઉછેર છે એની માનસિકતા છે એના અનુભવોમાંથી એને લાધેલું જ્ઞાન છે બે લોકોનું દિલ સાથે તૂટ્યું બાવીસ ચોવીસ વર્ષના બે છોકરાઓનું દિલ સાથે તૂટ્યું એકે એવું નક્કી કર્યું હું જીવનમાં છોકરી સામે નહીં જોઉં અને બીજા એવું નક્કી કર્યું કે ના બધા સરખા નથી હોતા આઈ લુક ફોર અ બેટર ગલ બંનેને અનુભવ એક થયો છે પણ એમાંથી લાધેલું જ્ઞાન જુદું છે તો તમે કેવી રીતે નક્કી કરશો કે માણસ જે કહે છે સાચું કહે છે કે ખોટું કહે છે એનું જ્ઞાન સાચું છે કે ખોટું છે એ એનો અનુભવ છે કેટલીક મમ્મીઓ ગરમ ગરમ તપેલી આમ કરીને ઉતારીને મૂકી દે અને યંગ છોકરી કે મમ્મી તું કેવી રીતે ગરમ મમ્મી ટેવાઈ ગઈ છે એને એ દજાતું નથી દીકરીને દજાય છે આ બંનેના અનુભવ એક જ પ્રકારની ગરમ તપેલી સાથે જુદા છે તો અર્થ એ થયો કે એક્સેપ્ટ કરો સ્વીકારી લો જેવો માણસ છે ને એવો શરૂ શરૂમાં હું બહુ વાર કહું છું ને આજે ફરી કહું છું કે શરૂ શરૂમાં પતિ પત્ની પરણે ને ત્યારે એક જ પ્રેક્ટિસ હોય એકબીજાને બદલવાની કોન્સન્ટ્રેશન કેમ્પ હોય રકાબીમાં કાઢીને ચા ન પીઓ શર્ટ આવી રીતે લટકાવો નહીં તું આવી રીતે માથામાં તેલ ના નાખ પટપટ કરીને ચાલ નહીં આવી રીતે નાતા કેટલી વાર લાગે સતત એકબીજાને શું નથી આવડતું એ શીખવવાનો પ્રયત્ન હોય અને અમુક વર્ષો પછી એમ કહે તમે બહુ બદલાઈ ગયા આવા નહોતા કરેક્ટ નહોતા જ તમે જે વ્યક્તિને પહેલી વાર મળ્યા અને તમે એની સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું ત્યારે તમને શું ગમ્યું હતું એ યાદ રાખજો અને જે ગમ્યું હતું ને એટલું જ યાદ રાખજો આ બે જુદી બાબતો છે તમને જે ગમ્યું હતું એ જ યાદ રાખવાનો પ્રયાસ કરજો દરેક માણસમાં ઇમ્પરફેક્શન છે જગતની કોઈ ચીજ પરફેક્ટ નથી માટે જ જગત આટલું સુંદર છે બધું લાઈન દોરીને ભગવાને લાઈન દોરીને ફૂલો બનાવ્યા હોત લાઇન દોરીને વૃક્ષો ઉગતા હોત એક સરખા એક સરખી સાઈઝના વૃક્ષો એક આમ એક સરખું બધું કાપેલું ચોસલાની જેમ તો આ દુનિયા સુંદર હોત આ જગતની બ્યુટી જે છે કે એમાં બધું જુદું છે અને સૌથી મોટો ને સૌથી ઇન્ટરેસ્ટિંગ દાખલો એ છે કે કરોડો લોકો જન્મે છે બધાની ફિંગરપ્રિન્ટ જુદી છે એનો અર્થ એમ કે ઈશ્વર તમને કહી જ દે છે કે આ જુદો છે હો તારાથી આ તારા જેવો નથી પતિ પત્ની જોડિયા બેન નથી કે એમને બધું સરખું જ ગમે જોડિયા નહીં નથી ગમતું ઘરમાં જન્મેલા બે સંતાનો એક સરખા નથી હોતા માતા પિતા ઘણીવાર સંતાનો સાથે બિહેવ કરે ત્યારે એવું કહે કે અમે અમે શું ભૂલ કરી તારા ઉછેરમાં કે તું આવો થઈ ગયો આમાં ભૂલ નહીં ભૂલ અમે આટલું કર્યું તમે આટલું કર્યું મેં તને આટલું સગવડ આપી હવે તું ભણતો નથી એને નથી મજા આવતી પહેલાં તો એની સાથે બેસીને સમજવાનો એ પ્રયત્ન કરો કે સગવડ આપવાથી ભણી શકાતું નથી તમને એમ છે કે ના એંસી ટકા આવવા જોઈએ એને નથી લાવવા એંસી ટકા એને કંઈ બીજું કરવું છે એની સાથે વાત તો કરું કે તને શું નથી ગમતું તને સાયન્સ નથી ગમતું તને મેથ્સ નથી ગમતું મેથ્સ નથી ગમતું તો કેમ નથી ગમતું શેનું ગમે ભણવું તો પડે જ ને ભણ્યા વગર ક્યાં જશો આ કોઈ સંવાદની રીત જ નથી એક્સેપ્ટન્સ એ સંવાદની સૌથી પહેલી જરૂરિયાત છે જે માણસ જેવો છે ને એવો સ્વીકારો એમ ઇઝ મ્યુચ્યુઅલ બંને તરફથી સ્નેહ લાગણી પ્રેમ એક્સેપ્ટન્સ ફરગીવન્સ બંને તરફથી ફેમિલીમાં મ્યુચ્યુઅલ જ હોય હું કર્યા કરું ને તમે ન કરો તો એવો સંબંધ જીવનમાં ક્યારેય આગળ જાય જ નહીં હું માફ કર્યા કરું અને સામેનો માણસ માફ ન કરે તો એ સંબંધ કોઈ દિવસ આગળ નથી જવાનું હું જ એક્સેપ્ટ કર્યા કરું ને સામેનો માણસ એક્સેપ્ટ ન કરે એ સંબંધ પણ ક્યારેય આગળ નથી જવાનું પણ અપેક્ષા ન રાખો તમે તમારું કામ કરો દરેક માણસ જો પોતાના આંગણામાં કચરો નહીં નાખે તો શેર આપો આપ ચોખ્ખું થઈ જશો જાઓ પહેલે ઉસકા સાઈન લે કે આવો એ બધું બચ્ચન સાહેબ સાથે ગયું હવે દુનિયા નવી છે લોકો નવા છે હમ જ્યાં ખડે હોતે લાઈન વહી શરૂ હતી એમણે તો ખાલી કહેલું તમે સિરિયસલી લીધું એવું કંઈ હોય નહીં લાઇનમાં જ ઉભા રહેવું પડે બધાએ એમણે તો કહેવા માટે કીધું બાકીના લોકોએ બહુ વધારે સિરિયસલી લઈ લીધું એટલે એટલું બધું સિરિયસલી નહીં લેવાનું કોઈકની પાછળ ઊભા રહેવામાં ગુનો નથી હું જ્યાં ઊભો રહું ત્યાંથી જ લાઈન શરૂ થાય એનાથી મોટો કોઈ અહંકાર નથી મારી આગળ ત્રણ જણા છે તો કંઈ વાંધો નહીં આપણો ચોથો નંબર તો આવશે ને શાંતિથી ઊભો રહો આ મ્યુચ્યુઅલ એક્સેપ્ટન્સ અનિવાર્ય છે આ એ છે ને એ ઇન્ડિપેન્ડન્સનું છે ઇન્ટિગ્રિટીનું છે સ્વતંત્રતાની સાથે ઇન્ટિગ્રિટી છે સ્વતંત્રતા મળે છે તમારે શું ખાવું છે એવું તમને પૂછવામાં આવે છે પણ પરિવારમાં પુત્ર વધુ પરણીને આવી હોય અને કદાચ એમ કહેવામાં આવે કે બેટા આપણા ઘરમાં શોર્ટ્સ નથી પહેરતા તું તારા પિયર પહેરતી તો એમાં તમારું અપમાન નથી થઈ જતું એમાં કોઈ પરિવારમાં તમારા ઉપર દબાણ તમને પીડિત શોષિત હેરાનગતિ નથી દીકરી અને પુત્ર વધુ વચ્ચે જે ફરક છે એ છે જ અને રહેવો જોઈએ આવું હું માનું છું એક દીકરી જે સ્વતંત્રતાથી જીવતી હોય એ સ્વતંત્રતાથી ઘરની પુત્ર વધુ કદાચ ન પણ જીવી શકે અને ન જીવી શકે કારણ કે એના પર હવે રિસ્પોન્સિબિલિટીઝ છે મેં જેમ કહ્યું એમ હવે એની ઓળખ બદલાય છે એની ઓળખ બદલાય ત્યારે ઓળખ સાથે જોડાયેલા સંબંધો એનું બિહેવિયર એનો વ્યવહાર એની વાણી એનું વર્તન બદલાવવું જોઈએ અને એમાં કંઈ આજકાલ બહુ જ હું જોઈ રહી છું કેમ અમારે કેમ નહીં કરવાનું આ સરખામણીનો કોઈ મતલબ જ નથી એપલ અને નારંગી જુદા જ છે અને પુરુષ અને સ્ત્રીમાં જે ભેદ છે તે છે અને રહેવો પણ જોઈએ આપણને સ્ત્રી જેવો પુરુષ ગમે છે હા કે ના તો પુરુષ જેવી સ્ત્રી ગમશે ઈશ્વરે સમજી વિચારીને બધાને ઘડ્યા છે કેટલું વિચારીને કશુંક એવું સુંદર આ ચૈતન્યમાંથી પ્રગટ્યું છે કે જે એણે આટલી મહેનતથી જહેમતથી હમણાં પંકજભાઈએ કહ્યું કે આટલા લોકો કામ કરે છે ત્યારે આ વ્યાખ્યાન માળા થાય છે આપણે તો આ થલાવતા આવીને ખુરશી પર બેસી જઈએ છીએ મારા સહિત બધા પણ એની પાછળ છ મહિનાની એમની જહેમત છે અગાઉથી વિરલભાઈ તારીખો આપે આ કરે પેલું કરે ક્યાંથી આવશો કેટલા વાગે આવશો ક્યાં ઉતરવાના છો કોણ તમને લાવશે કેટલી માથાકૂટ એમાં પણ આ છેલ્લી ઘડીની ખુરશીઓ ગોઠવવી પડે તો એમાં પણ એમના ઉપર પ્રેશર તો ઉપરવાળા જે બી જેમાં તમે માનતા હો ચૈતન્યમાં એણે જ્યારે જીવ ઘડ્યો ત્યારે એણે કેટલી મહેનત કરી છે અને આટલા જુદા જુદા જીવો ઘડ્યા છે એમાંથી આ માનવીઓની આપણને મળી છે અને જ્યારે એ વખતે આપણે આમ બધી વાતો બહુ કરીએ કર્મ આમ છે ને કર્મ તેમ છે ને કશાય નહીં ને ફલાણું નહીં ને આમ નહીં ને અને ખરેખર જ્યારે એ કર્મમાંથી છૂટવાની તમને તક મળે કોઈની સેવા કરવાની તક મળે કોઈની સાથે સારી રીતે વર્તવાની તક મળે ત્યારે તક આપણે બહુ આસાનીથી ગુમાવીએ છીએ અને આપણને ખબર નથી પડતી કે આપણે તક ગુમાવી દીધી ઘરમાં લો હોય મમ્મી તમને એમ કે ને તારા પૈસાની બુદ્ધિ નથી અક્કલ વગરની જાય એમ તો તમને ખરાબ ન લાગે પણ મધર ઇન લો કદાચ એમ કે બેટા મરચું સહેજ ઓછું નાખજો ટોક ટોક કરે છે કેમ એ મા નથી એ પતિની માં છે પણ માં તો છે જ અને મધર ઇન લો એ પણ સમજવાનું છે કે જે પચીસ વર્ષનો ડેટા લઈને આવી છે એ તમારા ઘરમાં મર્જ થાય ત્યાં સુધી થોડી વાર ઉભારો નવો ટેલિફોન સેલફોન ખરીદો ને એમાંથી ટ્રાન્સફર કરતા હોજો ડેટા ત્યારે તમને નથી કહેતા કે ઊભા રહેજો વચ્ચે બટન ના દબાવતા નહીં તો એંગ થશે તો આ બિચારી આવી છે પોતાનો ડેટા લઈને ઉભારો જરા હેંગ થઈ જશે એ બી એને જૂના નિયમો સમજવા તો દો પછી નવા નિયમોની ચર્ચા કરીશું પણ આવું થતું નથી સંબંધોમાં એટલે ઇન્ડિપેન્ડન્સ સાથે ઇન્ટિગ્રિટી અનિવાર્ય છે નિષ્ઠા હશે તો જ સ્વતંત્રતાનું મહત્વ છે નહીં તો લોકો બેફામ થઈ જાય હર ઘર મેં તિરંગા પછી તિરંગાનું શું થયું પાછો લઈને વાળીને સરખો મૂક્યો એવું પહેલી વાર સમજાયું કે એને સરખી રીતે સાચવીને સરખો મૂકવો જોઈએ હજી ગયા વર્ષ સુધી પ્લાસ્ટિકના તિરંગા તમને સોળમી સત્તરમી તારીખે રસ્તા ઉપર દેખાય અને તમારો જીવ વળી જાય પહેલી વાર એવું થયું છે કે રસ્તા પર તિરંગા દેખાતા નથી સો આપણે જાગ્યા છીએ આપણને સમજાય છે કે ઇન્ડિપેન્ડન્સની સાથે ઇન્ટિગ્રિટી અનિવાર્ય છે નિષ્ઠા વગરની સ્વતંત્રતા બેકાર છે મને એમ કે તમને જેટલા વાગે ફાવે એટલા વાગે તમે પહોંચી જજો એટલે કેટલા સાડા નવ દસ અગિયાર બાર મને ફાવે ત્યારે એક સમય છે મારો અહીંયા પહોંચવાનો સાડા આઠથી પોણા નવની વચ્ચે એ મને એમણે સ્વતંત્રતા આપી પણ મારી નિષ્ઠા એટલી છે કે હું પોણા નવ પહેલાં અહીંયા મારે હોવું જોઈએ આઠ ને પાંત્રીસે તમારે અહીંયા આવી જવાનું છે એવું એમણે નથી કીધું એમણે કહું તમારી સગવડે આવી જજો આ સ્વતંત્રતા છે પણ એ સ્વતંત્રતામાં જો તમારી નિષ્ઠા નહીં પડે તો એ સ્વતંત્રતાનો કોઈ મતલબ જ નથી રહેતો એનો રંગ જ નિષ્ઠાથી આવે છે હમણાં ભૂજ ગઈ હતી હું માધા પર અને એક માજી સાથે મેં ફોટા અપલોડ કર્યા છે મને ખબર નથી કોઈએ જોયા છે કે નહીં સિત્તેર વર્ષના માજી જે હાથે હજી પણ હાથે વણે છે એમને મેં કહ્યું મેં તું મને આવું કરી આપો આમ રંગ આમ ત્યારે એમણે મને કહ્યું કે બેટા એવું છે રંગ તો રાજા છે એની મરજીથી આવે અને ત્યારે મને આ વાક્ય જીવન સાથે પણ જોડવા જેવું લાગ્યું કે જીવનના રંગો પણ રાજા છે એની મરજીથી આવે તમે એમ કહો કે આજે મારે સુખ જોઈએ છે ને કાલે મને દુઃખ ચાલશે ને પછી પરમ દિવસે મને થોડું ટેન્શન હશે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ પાછું ચોથા દિવસે ટેન્શન નથી જોઈતું આવું ઓપ્શન અવેલેબલ છે તમને કહીને ચોઈસ આપીને આવે છે જિંદગી તો અર્થ એ થયો કે તમારા એક્સેપ્ટન્સની સાથે તમારું ઇન્ટિગ્રેશન તમારી નિષ્ઠા સહન કરવાની કેટલી છે તમને ટેન્શન છે મારે ક્યાંક પહોંચવાનું છે ટ્રાફિક બહુ છે હું શું કરું ઉતરીને દોડવા માંડું ડ્રાઈવર પર ગુસ્સો કરું બહારના લોકો પર બૂમો પાડું જે એને સંભળાતી નથી સૌથી મજાની વાત એ છે કે ગાડીમાં માણસ એટલી ગાળો બોલે એસી ગાડી બંધ કરીને કોઈ બહાર સાંભળતું નથી અને ગા ગા કરે ગુસ્સો કરે ચીસો પાડે પણ ભાઈ બહાર તને કોઈ સાંભળતું જ નથી એની ગાડી બંધ છે ને તારી એ ગાડી બંધ છે શેને માટે આટલું બધું પ્રેશર લે છે ને આપે છે અને એમાં ખરેખર પ્રશ્ન એ છે કે જે ગાળો બોલતા હોય એની સાથે બેઠેલા બહુ પ્રોબ્લેમ થાય એ કંઈ કરી ના શકે એને આમનો ગુસ્સો સહન કરવા સિવાય કઈ કરવાનું નથી અને કશું થઈ શકે એમ નથી મુંબઈના ટ્રાફિકમાં તમે અટવાયા તો તમે અટવાયા તમારી પાસે કોઈ બીજો ઓપ્શન નથી તો જીવનના ટ્રાફિકમાં પણ તમે અટવાયા તો તમે અટવાયા તમે ગમે એટલી ગાળો બોલો આગળ વાળો અને મજા જ એ છે જીવનમાં કે તમે એક એવી જગ્યાએ પહોંચી જાવ છો કે નથી આગળ જઈ શકતા નથી પાછા જઈ શકતા હવે તમારે આ જ લેનમાં આ જ રીતે આ જ પ્રમાણે જેમ આગળ વાળા એમ જવાનું છે હવે કહો કે મેં જ્યાં હું લાઈન શરૂ હતી છે તાકાત કહેવાની હવે કેવા ચૂપચાપ એની પાછળ પાછળ ચલાવો છો ઉતરી જાઓ ગાડીમાંથી પાર્ક કરી દો ને કહો કે હું તો અહીંથી મારી મરજીથી જઈશ યુ કાન ડૂ દેટ લાઈફ ડઝન ગીવ યુ ધેટ પરમિસિવ ઓપ્શન્સ એન્ડ ઇફ યુ એક્સેપ્ટ દેટ ટ્રૂથ કે જિંદગી તમને આટલા પરમિસિવ ઓપ્શન્સ નથી આપતી તો તમારા જેટલા શાંત અને સુખી બીજા કોઈ નથી આ સ્વીકારી લેવાનું છે કે મારી પાસે આ બે જ ઓપ્શન છે આ બેમાંથી એક પસંદ કરવાનું છે હમણાં અમેરિકામાં હું જઈ આવી લેક્ચર માટે ત્યારે એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે કે કર્ણ તમે તો હમણાં કર્મ ઉપર બોલો છો ને આમ કહો છો ને તેમ કહો છો અને તમે તો કહો છો કે કર્ણ બહુ દાનવીર હતો તો એટલા દાનવીર માણસને આવું મૃત્યુ કેમ આવ્યું તો તો કર્મની વાત છે ને એને તો બધું દાન કર્યું એને ત્યાંથી કોઈ પાછું નહોતું જતું એવું તમે હમણાં તો કીધું તો એટલા બધા દાનવીર માણસના જીવનમાં આવું મૃત્યુ હોય એને તો સારું મૃત્યુ મળવું જોઈતું હતું એની સાથે દગો કેમ થયો એને કેમ આવી રીતે પૈડું કાઢતો તો ત્યારે મરવું પડ્યું આવી ખરાબ રીતે મને પણ એક સેકન્ડ એમ થયું કે સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે પણ પછી તમને પ્રકૃતિ તમારી આસપાસની તમારી દુનિયા તમને જવાબ શોધી આપતી હોય છે અને મેં એને જે જવાબ આપ્યો ને એ આપણા બધાએ સમજવા જેવો જવાબ છે કે એને પસંદગી મળી હતી કૃષ્ણ આવ્યા હતા કે ચાલ મારી સાથે એ ગયો નહીં આપણને બધાને ચોઈસીસ મળે છે સારા અને ખરાબ વચ્ચે ભલા અને બુરા વચ્ચે સાચા અને જુઠ્ઠા વચ્ચે ચોઈસ મળે જ છે ક્યારેક તમારી લાલચ તમને બાંધે છે ક્યારેક તમારી ગરજ તમને બાંધે છે ક્યારેક તમારી જરૂરિયાત તમને બાંધે છે ક્યારેક તમારી મજબૂરી પણ તમને બાંધતી હશે આઈ એમ નોટ સેઈંગ કે બધા ગરજાવું છે ક્યારેક એવી મજબૂરી પણ હોય કે માણસ અમુક નિર્ણય ન કરી શકે પણ મજાની વાત એ છે કે મજબૂરીને પણ સ્વીકારી લો ધીસ ઇઝ ધ સિચ્યુએશન નાવ વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ દેટ પરિસ્થિતિ આ છે તમને એમ કે તમારા ઘૂંટણ ગયા છે બેન હવે રિપ્લેસમેન્ટ એ એક ઓપ્શન છે અને થોડા વખત પછી ભયાનક દુખશે અને તમે ચાલી નહીં શકો એ બીજું ઓપ્શન છે રિપ્લેસમેન્ટમાં પણ દુખશે પણ એ પછી કદાચ દુખવાનું મટી જાય આ બે જ ઓપ્શન છે આમાંથી પસંદ કરવાનું છે શું પસંદ કરશો એ તમારે નક્કી કરવાનું છે હમણાં થોડો દુખાવો સહન કરવો છે કે કાયમ માટે દુખાવો સહન કરવો છે અને તમે કરી જ શકો છો કાયમ માટે દુખાવો સહન એવો પણ પ્રશ્ન નથી કે ના 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 રિપ્લેસમેન્ટ જ સાચો રસ્તો છે નથી કોઈને કરવું પણ જે પણ પસંદ કરો એની સાથે એના પરિણામ જોડાયેલા છે એ તમારી ઇન્ટિગ્રિટી તમારી નિષ્ઠા પુરવાર કરે છે એલ ઇઝ ફોર લવ પ્રેમથી વધારે શું છે શું આપી શકો છો અને શું લઈ શકો છો મને કહો તો જરા આપણે કોઈને ઘરે જઈએ ગિફ્ટ લઈને જઈએ કંઈ બીજી વસ્તુ લઈને જઈએ આ કરીએ પેલું કરીએ પણ મૂકી શું આવીએ છીએ ત્યાં સ્મૃતિ માત્ર હું આજે જ મારા એક મિત્રને કહેતી હતી સુનિલભાઈએ લેવા ગાડી મોકલી ત્યારે મેં કીધું મુંબઈ શહેરમાં મેં કોઈ દિવસ ઉબર કે ઓટો કરી નથી એટલા લોકો પ્રેમ કરે છે એ ગાડી મારા આંગણામાં ઊભી છે કે નહીં અગત્યનું નથી મને લઈ જાય છે અને મૂકી જાય છે એ મારે માટે ઇનફ છે મારે નક્કી મારી ગાડી છે તમારી છે આવું તમને કોઈ પૂછે કે ના ત્યારે દુઃખ થઈ ગયું કે મારી પાસે કેમ નથી સવાલ તમે બેસી શકો છો મુંબઈના ટ્રાફિકમાં તમને સગવડ મળે છે એસીમાં તમે પહોંચો છો મહેલા થયા વગર હેરાન પરેશાન થયા વગર કોક તમારો સામાન ઉંચકીને મૂકી દેજે ધેટ મીન્સ યુ આર કમ્ફર્ટેબલ સો થિંક અબાઉટ યોર કમ્ફર્ટ નોટ અબાઉટ ઓનરશીપ મારી પાસે કેટલી ગાડી છે એનો એનો કોઈ અર્થ જ નથી ત્રણ ગાડી હશે ને વરસાદ આવશે તો તણે તરવા માંડશે અને કોક ચોથાનો આશરો લેવો પડશે ભાઈ લઈ જાઓ મારી તણે ગાડી ફસાઈ જાય એવો પણ દિવસ આવે અગત્યનું એ છે કે તમારી કમ્ફર્ટ સચવાય છે કોઈક ઉપર એવું છે કે જે તમારા સુખ તમારા સગવડનો ખ્યાલ રાખે છે તો આભાર માનો અને એ પ્રેમ આગળ કન્ટિન્યુ કરો તમને જે મળ્યું છે ને એ બીજાને આપવાનો પ્રયાસ કરો મારા એક મિત્ર છે એમના ડ્રાઈવર છે એ હું સ્ટેટસ અપડેટ કરું કે મુંબઈ છું એવી અને ક્યાંયથી પણ ખબર પડે તો એ અહીંયા નથી રહેતા એ વિદેશ રહે છે એમના ડ્રાઈવર અહીંયા રહે છે એ મને ફોન કરે મેડમ ગાડી જઈએ ક્યાં લેવા નક દેવા એને એને કોઈ નિસ્બત જ નથી છતાં એ મને ફોન કરે અને એને હું આવી રીતે કોઈ વાર બોલાવું ને મને લઈ જાય ને મૂકી જાય કરે ને અને છૂટા પડતી વખત પૈસા આપું તો મને કે નહીં સાબ દેતે ને મેં તો આપકો સે લેને આતો આપો આનો જવાબ કોણ કરે આ તમારે માટે ત્યારે મને એવું થાય કે પ્રેમ સિવાય કશું આપી કે લઈ શકાતું જ નથી ત્યારે હું એના બાળક માટે કંઈ લઈ આવું એની દીકરી માટે કંઈ લઈ આવું અને ત્યારે હું એ સ્વીકારે આનંદથી બહુ ઉસને પહેના બહુ અચ્છી લગતી ફોટો પાડીને મોકલે આજ હું માનું છું આપી કે લઈ શકાતું હોય છે વસ્તુઓ કેટલો વખત ચાલશે સ્મૃતિ ખૂબ અકબંધ રહેશે માણસના ગયા પછી પણ એની સ્મૃતિ અકબંધ રહેશે વસ્તુ અકબંધ નથી રહેતી તમારા ઘરમાંથી કોઈ ગુજરી જાય તો તમે પહેલું કામ શું કરવા એનું કબાટ ખાલી કરવાનું ગમે એટલી ક્રૂર બાબત છે પણ સત્ય તો એ જ છે કે તમે હવે આ કપડાં કોઈ પહેરવાનું નથી કોકને આપી દો એમનું કબાટ ખાલી કરો એમાં આપણે બીજી વસ્તુઓ મૂકતા થઈ હવે આ કબાટ એમનું એમ નથી રાખવું ધેટ મીન્સ ખાલી તો ફટાક દઈને થઈ જાય છે ભરતા બહુ સમય લાગે છે ખાલી કરતા તો બે જ મિનિટ લાગે તમે ઢગલો કરીને બહાર મૂકી દો જેને જોઈ તો એ લઈ જાઓ તો ખાલી થઈ ગયું પણ એ કબાટ ભરાતા કેટલો સમય લાગ્યો હશે ધીમે 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 વસ્તુ આવી છે તો સંબંધમાં પણ એવું છે તમે રાતોરાત સંબંધ ઊભો નથી કરી શકતા તો રાતોરાત તોડવાનો કેમ હું હવે મારા મુદ્દા પર આવું છું મોટા ભાગના લોકો એવું કહે છે કે મારે કોઈની જરૂર નથી હા તો બસ તો પછી હવે મને મારે ઘેર નહીં આવતા મારે તમારું મોડું નથી જોવું આપણે એમને નથી બોલાવા અલ્ટિમેટ ટ્રુથ નામની કોઈ ચીજ આ જગતમાં છે જ નહીં આ વાત સૌથી પહેલા સ્વીકારી લો અંતિમ સત્ય છે જ નહીં સત્ય સાપેક્ષ છે મારું ને તમારું સત્ય જુદું છે હું જે માનું છું એ તમે માનો જ તમારે માનવું જ પડે અને હું જે કહું છું એ જ સાચું છે એવું જો તમે માનતા હો તો તમારાથી વધુ બેવકૂફ બીજું કોઈ નથી એક માણસ પસાર થતો તો ને એક સરસ દેરાસર બનતું હતું એટલે ઊભો રહ્યો અને એણે એક જણને પૂછ્યું કે તું શું કરે છે એટલે એક માણસ ત્યાં કામ કરતો તો એણે કહ્યું કે કશું નહીં મારા ફેમિલીનું પેટ ભરવા પતરા તોડું છું થોડો અંદર ગયો અને બીજાને પૂછ્યું કે તું શું કરે છે તો કે હું આ નકશી કરું છું કોતરણી કલાકાર છું અંદર ગયો ત્રીજાને પૂછું કે તું શું કરે છે તો એને કહું મારા ઈશ્વરને રહેવા માટે ઘર બનાવું છું કામ ત્રણે જણા સેમ જ કરે છે એની જોવાની દ્રષ્ટિનો ફેર છે હું કહું એ સત્ય એવું જે માણસ કે ને એ માણસ એના જીવનમાં સંબંધો ખોવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી પણ હા તમારી પણ દલીલ હોઈ શકે તમારી પણ વાત હોઈ શકે તમારી પણ દિશા હોઈ શકે પ્લીઝ ટેલ મી વોટ યુ હેવ ઇન યોર માઇન્ડ હું સાંભળી તો લઉં શક્ય છે એની પાસે કોઈ ઓપ્શન હોય શક્ય છે એ મને કોઈ સોલ્યુશન આપી શકે અને આપણા બધાની મજા એ છે કે દૂધ ઢોળાય ને ત્યારે કોણે ઢોળ્યું એના પર એટલી ચર્ચા કરીએ છીએ એટલે કોઈ પોતું લેવા જતું જ નથી આઈડિયલ પરિસ્થિતિ એ છે કે પોતું લઈ આવું પહેલાં લૂછી નાખવું પછી ચર્ચા કરીએ કે કોણે ઢોળ્યું પણ ઢોળાયેલા દૂધ સાથે ઊભા રહીને બે કલાક ચર્ચા થઈ શકે એમાંથી છ માંથી એકે પોતું લેવા ન જાય મેં તમને આમ કહ્યું હતું તમે મને આમ કહ્યું હતું ને મને આમ કહ્યું હતું ફલાણાએ મને આમ કહ્યું હતું ને શેના માટે જગતનો કોઈ સંબંધ આપણા પૂરા કરવાથી પૂરો થતો નથી એ વાત તમારો પણ અનુભવ છે ને મારો પણ અનુભવ છે બહુ સુંદર એક વાત રાજેશ વ્યાસ મિસ્કિન નામના શાયર છે અમારા ગુજરાતના એમણે એક બહુ સરસ વાત લખી છે કે મળેલા જ મળે છે આ એક વાક્યમાં જીવનનો સાર આવી જાય છે તમને જે મળ્યા છે ને એ જ મળે છે તમને જે મળ્યું છે ને એ જ મળે છે અને તમે જે આપ્યું છે ને એ જ તમને પાછું મળ્યું છે આમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી હું તમારી સાથે ખરાબ રીતે એકવાર બોલું બે વાર બોલું કોઈ ફેન હોય કોઈ ફેસબુક પર ફોલો કરતું હોય તમને રસ્તામાં મળે કે બહેન હું તમને બહુ વાંચું છું ઠીક છે એક વાર બે વાર ત્રણ વાર એ તરત કોકને કહેશે કે બતાવતા નહીં હો બોલાવા જેવી નથી જે બોલે છે એમાં કંઈ માનતી નથી અને આ વાત ફરતા વાર નથી લાગતી પછી તમે જ્યારે એકલા બેસી રહો છો ત્યારે તમને એમ થાય છે કે કોઈ મારી સામે જોતું નથી મને કોઈ બોલાવતું નથી પણ જ્યારે કોઈ બોલાવતું હતું ત્યારે તો તમે તમે અહંકારમાં હતા તમારી તોછડાઈમાં હતા તમારી જીદમાં હતા તમારા ગુસ્સામાં હતા જ્યારે કોઈ ક્ષમા માંગવા આવે ત્યારે સ્નેહથી ક્ષમા કરો મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ છે કે કોઈ સોરી કે ને ના પણ પહેલાં તો મને એમ કે અરે પતી ગયું ને એણે તમને સોરી કહ્યું એમ નહીં ફરી ના થવું જોઈએ આવા કોઈ વચનો કોઈ કોઈને ખરેખર આપી શકે એમ છે ખરેખર તમારા હૃદય પર હાથ મૂકીને મને કહો કે હું હવે ફરી આવું નહીં કરું એવું તમે કહો એ તમે પાળી શકો છો નનોફસ હું હવે ફરી ક્યારેય ગુસ્સો નહીં કરું દસમી મિનિટે અહીંયાથી જો બહારથી મારી ગાડી ન નીકળે ને હું સ્ટેશને ન પહોંચું તો તરત મારું મગજ જાય તો શેને માટે આવા ખોટા વચનો માગવાના જેનાથી તમે જ કીધું હતું કે હું હવે ગુસ્સો નહીં કરું પણ એ તો એણે એ વખતે કંટાળીને કીધું હતું તમે જે મંડ્યા હતા કે એમ કહો કે નહીં કરું નહીં કરું બાળક જુઠ્ઠું બોલે કેમ જુઠ્ઠું બોલે માતા પિતા બહુ ઉશ્કેરાય અમે તો કોઈ દિવસ તને કંઈ બધી છૂટ આપી છે તને બધું કરવા દીધું છે તને આમ કરવા દીધું છે તને તેમ કરવા દીધું છે તો તું જુઠ્ઠું કામ બોલે છે કોઈ દિવસ એના પેરોફ શૂઝમાં જઈને વિચારો તો સમજાય કે તમને દુઃખ નથી પહોંચાડવા માંગતો અને છતાંય એની ઉંમર એના આકર્ષણો એનું કુતુહલ એને ઘસડે છે જો એની ઉંમરમાં થઈને વિચારો તો તમને સમજાય કે તમને પણ હતું તમને પણ આકર્ષણ હતું તમને પણ અમુક પ્રકારની ઈચ્છાઓ હતી જે તમે પૂરી કરી જ છે તમારા મા બાપને કયા વગર હવે આ તો તમે પાંત્રીસના થયા એટલે તમને એમ થયું કે મેં તો આવું કંઈ કર્યું જ નથી નગેટ કરી દીધું તમે તરત જ તમારા પોતાના બાળપણને તમારા પોતાના ટીનેજને એકચ્યુઅલી પાછા ફરીને જુઓ તો તમે પણ ચૌદના હતા કોઈ દિવસ તમે પણ ચોરી છુપી સિગરેટ નહીં પીધી હોય તો બીજું કંઈ કર્યું હશે આમ નહીં કર્યું તો બંક કરીને પિક્ચર જોયું હશે પિક્ચર નહીં જોયું તો કોઈ છોકરાને જોયો હશે જતો આવતો બારીની બહાર ક્લાસમાં જે ચાલતું હોય આ ગયો પેલો અરે યાર આ નીકળી ગયો હવે એ જતો રહેશે બધાને બધું આવા નાના મોટા આકર્ષણો કુતૂહલ લાલચ ગરજ થાય આપણે માણસ જ છીએ અગત્યનું એ છે કે આપણે કેટલા સારા માણસ બની શકીએ છીએ આપણે ભગવાન તો બનવાના જ નથી how મચ વી કેન ફિલ્ટર અવર how હાઉ મચ બેટર વી કેન that ધેટ ઇઝ ધ મોટા ભાગના લોકો સડનલી સંતત્વ તરફ વળી જાય છે મેં આજથી નક્કી કર્યું છે કે હું કોઈ પાસે અપેક્ષા નહીં રાખું બસ હવે જીવનમાં કોઈ અપેક્ષા નથી પંદરમી મિનિટે બૂમ પાડે અગિયાર વાગ્યા મારી ચા મૂકો કેમ તમને તો નહોતી ને અપેક્ષા ઊભા થાવ બનાવ તમારી ચા શેને માટે કોઈ પણ વસ્તુ અલ્ટિમેટ નથી તો એ અલ્ટિમેટ દિશા તરફ જવું કેમ કશું તોડવું કેમ તમે કંઈ જોડી શકો છો જો નથી જોડી શકતા ને તો તમને તોડવાનો અધિકાર નથી એ કોઈનું હૃદય હોય તો પણ કોઈનું માન હોય તો પણ જો તમે એને એ સ્વમાન પાછું નથી આપી શકતા તો તમે એનું સ્વમાન તોડવાનો તમને હક નથી રેસ્ટોરન્ટમાં કેટલા બધા લોકોને મેં જોયા છે વેટર ઉપર ભડકે આવી રીતે આવું કરાય આવું તને કીધું તું તને શું કીધું તું એને બનાવ્યું નથી એ ખાલી સર્વ કરે છે તમે ભૂલી ગયા બનાવનારા તો અંદર ક્યાંક છે અમારા એક બહુ પ્રિય સાહિત્યકાર છે એની સાથે અમે બધા એક સાહિત્ય ગોષ્ઠીમાં ગયેલા અને કે ચલો બહાર નાસ્તો કરવા જઈએ એટલે ઈડલી રસોઈ લખેલી એમને દીર્ઘ ઈ નહોતી લખી ત્યાં બોર્ડમાં એટલે એમણે કહ્યું મારે નથી આવું આવી રીતે લખે એટલે અમારા બહુ જ પ્રિય કવિ વિનોદભાઈ જોશી છે એમણે કીધું કે આમાં એવું છે કે જે લખનારો છે ને બનાવનારો નહીં હોય ચાલો જઈએ એકચ્યુલી બે જુદા લોકો છે અને વિચારી જુઓ કે તમારું બાળક કે તમારો ડ્રાઈવર કે તમારા ઘરના કામ કરનારી વ્યક્તિ કે તમારા જુનિયર કલીગ તમને શું કામ સહન કરે છે કારણ કે એની પાસે કોઈ ઓપ્શન નથી એને જે મિનિટે ઓપ્શન મળશે ને એ મિનિટે તમને ખંખેરીને ચાલવા માંડશે એ ઓપ્શન શોધે જ છે પણ એને ઓપ્શન મળે છતાં એ ન જાય ને ત્યારે એમ માનજો કે તમે સારા માણસ છો એને કોઈ એમ કહે કે તને કેટલો વીસ હજાર રૂપિયા આપે છે હું બાવીસ આપીશ છે અને એમ કે ના સાહેબને નહીં છોડું તો માનજો કે તમે કશું બિલ્ટ કર્યું છે બાકી મકાનો દુકાનો તો બહુ લોકો બિલ્ટ કરે છે સંબંધો બિલ્ટ કરવા ને એ જીવનની આવડત છે તમને પચાસ લોકો એમ કે તમે શું કરશો જમવાનું તમે કેવી રીતે આવશો તમે કેવી રીતે જશો હું તમારી વ્યવસ્થા કરું હું આમ કરીશ હું તેમ કરીશ ત્યારે તમને એવું સમજાય કે ઈશ્વરે તમારી આજુબાજુ કેટલા કુશન ગોઠવી દીધા છે તમે પડો નહીં એનો ખ્યાલ કોક રાખે છે ઉપર તમને સહેજે છોલાય નહીં એવું જો કોઈ તમારું ધ્યાન રાખતું હોય તો એણે બનાવેલી દુનિયામાં કોઈને ન છોલાય એ ખ્યાલ રાખવાની તમારી પણ જવાબદારી છે બિકોઝ ઇફ સમબડી ઇઝ બિંગ ગુડ ટુ યુ રિટર્ન ધેટ ગુડનેસ ટુ ધ વર્લ્ડ યુ કાન ટેક ઇટ વિથ યુ એ સાથે લઈને જવાનો તમને હક્ક જ નથી તમને અહીંયા મળેલું સુખ કે સગવડ તમારે રિટર્ન કરવાના જ છે આઈ ઓલવેઝ ફીલ કે જે પણ બાળકને ભણવું હોય એની હું ફી ભરું આ તમને કહેવા માટે નથી કહેતી આ હું એટલા માટે કહું છું કે મને હંમેશા એવું લાગે કે હું સરસ્વતીમાંથી કમાવું છું સો માય ફર્સ્ટ જોબ ઇઝ ટુ રિટર્ન ટુ સરસ્વતી કે જે હું તમારી પાસેથી કમાઈને એમાંનો હિસ્સો તમને પાછો આપું અને આપણે બધાએ કરવું જોઈએ તમે જેમાંથી કમાતા હો એમાંનો એક હિસ્સો અચૂક સમાજને પાછો આપવો અને જૈનત્વ તો સૌથી પહેલા શીખવે છે કે સમાજ તમારી પહેલા અપરિગ્રહની વાતો આપણે બધા કરીએ છીએ અને બધાને ખબર છે કે જૈનત્વ શીખવે છે અપરિગ્રહ બહુ ભેગું નહીં કરવાનું બહુ નહીં રાખવાનું પછી દિવાળી આવે એટલે માળીયાથી ઉતારે બધું અને પાછું મૂકે ત્યારે નકા મૂકે લાગે જ નહીં બધું જ કામનું ભલે પંદર વરસથી એ ઘડો કોઈ દિવસ કાઢીને એમાં કંઈ ભર્યું ન હોય તો આ તો મારા પિયરથી આવે તો કાઢવો નથી એવા બ્લાઉઝ કે જે હવે તમને થવાના જ નથી એવું તમે જાણો જ છો તેમ છતાં મૂકી રાખ્યા છે કેમ કે કોક દિવસ પહેરીશ અગત્યનું એ છે કે જે તમને નથી જરૂરનું ને એ કાઢી નાખો એ વસ્તુ હોય વ્યક્તિ હોય કે વિચાર હોય

તમને નિસ્પત શું કઈ ન લેવા ન દેવા પણ એના જીવનમાં શું હશે એ વિષેની ચર્ચા કરીને આપણે કેટલા કલાક બગાડીએ છીએ એવું કોઈ દિવસ વિચાર્યું હું હંમેશા કહું છું કે આ ફોરવર્ડ કેટલા ફોરવર્ડ વગર લેવા દેવાના તમારા પર કઈ આવ્યું નથી તમે તરત ધકેલ્યું નથી આગળ જવા દો બીજાને પહોંચાડો ગઈ દિવાળીએ મારા એક મિત્રને લોકોએ ફોન કરીને કીધું કે કોંગ્રેચ્યુલેશન તમારે ત્યાં બાબો આવ્યો અરે કે ના ભાઈ ના મારે ત્યાં બાબો બાબો કઈ નથી આવ્યો અરે કે તમારા મેસેજમાં છે ને દિવાળીના પછી એને ખબર પડી કે એને વાંચ્યા વગર જ જવા દીધેલું નીચે કોકે લખ્યું હશે પોતાના મેસેજમાં કે મારે ત્યાં ધનતેરસ દિવસે બાબો આવ્યો છે એ એને જવા દીધું એકચ્યુઅલી આમ હસવું આવે છે પણ તમે વિચારો તો તમને સમજાય કે આપણે બીજાના વિચાર કેટલા આસાનીથી આગળ મોકલી દઈએ છીએ તમારો વિચાર ક્યાં છે યુનિક શું છે તમારું પોતાનું આમાં એડિશન શું છે તમે શું ફિલ્ટર કર્યું તમે શું બેળવ્યું તમારે શું કહેવાનું છે આવો કોઈ અભિપ્રાય અંગત છે કે કોકે તમને એમ કીધું કે આમ કરાય બધી દાળ મિક્સ કરીને એને ચાળીને એનો પાવડર બનાવીને એમાં ગુલાબજળ નાખીને નાખશો ને તો તમારો એક ટોન સારો થઈ જશે બીજા દિવસથી ચાલુ કેળું લગાડો ને કોથમીર લગાડો ને ફલાણું લગાડો ને ટમેટા ચોળો ને એક ટોન ગોરા થઈને શું પ્રૂવ કરશો એ મને સમજાવવાનું વોટ ઇઝ ઇટ એક સમય હતો કે જ્યારે અહીંયા જ મહારાજ કદાચ જૂના વિડીયો જોશો તો તમને સમજાશે કે હું ખૂબ આઈ યુઝ ટુ લવ ઓર્નામેન્ટ્સ હવે મારી જિંદગીમાં એક સમય એવો શરૂ થયો છે કે મને દાગીના પહેરવા ગમતા જ નથી મને પોતાને એવું લાગે છે કે યુઝલેસ છે હું શું બોલું છું એ સાંભળવા આવો છો કે મેં કઈ સાડી પહેરી છે એ જોવા આવો છો ફેશન શો નથી આ દેર ઇઝ સમથિંગ વિચ આઈ વોન્ટ ટુ ગીવ યુ એન્ડ યુ આર સપોઝ ટુ ટેક ઇટ ફ્રોમ મી બિકોઝ ઇટ ઇઝ માય થોટ કેમ હું અહીંયા ઊભી રહીને બોલું છું કે મનીષાબેન ઊભા રહીને બોલે છે કે નેહલ ઊભી રહીને બોલે છે કે જયભાઈ ઊભા રહીને બોલે છે કે બીજા લોકો અહીંયા ઊભા રહીને બોલે છે અને બાકીના પાંચસો લોકો એને સાંભળે છે કારણ કે એની પાસે પોતાનો યુનિક આગવો વિચાર છે એણે કશુંક એવું કહેવાનું છે જે તમે પહેલાં નથી સાંભળ્યું માટે તમે સાંભળો છો બાકી કોઈ પાંચ મિનિટ બેસે ટીવી સામે નથી બેસી શકતા આપણે એમાંય ત્રણ કામ બીજા વચ્ચે કરી આવીએ છે એ એનું કામ કરે ને આપણે આપણું કરીએ પણ ચાલુ રાખવાનું ઘરમાં છે તો બોલવું જોઈએ કશું ક્યાંય પૂરું થતું નથી એ મારે કહેવું છે તમે એમ ધારો કે મેં સંબંધ તોડી નાખ્યો પૂરો કરી નાખ્યો હું ક્યારેય આ માણસને નહીં મળું હું ક્યારેય આ માણસ સાથે વાત નહીં કરું હું એને ક્યારેય ક્ષમા નહીં કરું હું એને ક્યારેય માફ નહીં કરું હું એને યાદ રાખીશ આ બધાની સાથે જોડાયેલી એક સૌથી મહત્વની વાત એ છે કે આ કશું તમારા હાથમાં છે જ નહીં કશું પૂરું કરી શકવાની આપણી કોઈની તાકાત જ નથી કારણ કે કશું શરૂ કરવાની આપણી કોઈની તાકાત નથી કોઈ માને કોન્ટ્રાક્શન શરૂ થાય ને તો ડૉક્ટર એમ કે કે બે કલાક માં બે અઢી કલાકમાં બાળક આવશે જગતનો કોઈ ડોક્ટર એવું કહી શકે છે કે બે કલાક સાત સેકન્ડ ને તેર મિનિટમાં બાળક આવશે કોઈ માણસને ઓર્ગન ફેલિયર શરૂ થાય તો એમ કે હવે થોડોક જ સમય છે પણ એવું કહી શકે છે કે એક કલાક પાંચ મિનિટ ને ત્રણ સેકન્ડમાં હવે અભય નહીં હોય તો એનો અર્થ એમ થયો કે શરૂઆત અને અંત તો એને એના હાથમાં પકડી રાખ્યા છે આપણને તો વચ્ચેનો વ્યક્ત મધ્ય ગીતા કે છે એમ મળ્યો છે કે વ્યક્ત મધ્યમાં આપણે જે છે તે કરી લેવાનું છે અને એટલો જ સમય આપણી પાસે છે એ સમય કેટલો છે ને એ ગણવા બેસજો ને તો તમને સમજાશે કે એમાં તોડવાની જગ્યા જ નથી જોડવાની જ જગ્યા છે જે સાચવી શકો એ સાચવીને સંભાળીને સંબંધોને સારી રીતે રાખીને જેમ સરસ ગોઠવીને તમે જાઓ આપણે બહાર જઈએ જ્યારે ત્યારે કેમ ઘર ચોખ્ખું કરીને જઈએ છે કારણ કે પાછા આવીએ ને ત્યારે આપણને ઘર ચોખ્ખું મળે આપણી ગેરહાજરીમાં કોઈ ઘર ચોખ્ખું નથી કરવાનું એની આપણને ખબર છે સંબંધોનું પણ એવું જ છે જાઓને ત્યારે વ્યવસ્થિત ગોઠવીને જજો કારણ કે પાછા આવશો ત્યારે એ જ પાછા મળવાના છે આ સૌથી મહત્ત્વની વાત છે તમે જે મૂકીને જશો ને એ એ જ સ્થિતિમાં એ જ રીતે તમારી રાહ જોતું હશે એ સુખ હોય તો પણ એ દુઃખ હોય તો પણ એ ઝઘડો હોય તો પણ એ કકળાટ હોય તો પણ એ આર્ગ્યુમેન્ટ હોય તો પણ એ કડવાશ હોય તો પણ અને એ અત્યંત પ્રેમ હોય તો પણ બધું જ સાચવીને રાખો કારણ કે આ બધું જ આપણને ઘડે છે મારા જીવનના સંઘર્ષો એ મને ઘડી છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અવોર્ડ મળ્યો ને ત્યારે બે મિનિટ આપી હતી અને ત્યારે મેં ઉપર જઈને કહ્યું કે જેણે હાથ પકડી રાખ્યો આ સંઘર્ષમાં એનો તો આભાર જ પણ જેણે છોડી દીધો એનો વધુ આભાર કારણ કે તો હું મારા પગ પર ઊભી રહી એને પકડી જ રાખ્યો હોત તો હું કદી મારા પગ પર ન ઊભી રહે રાધાએ જો પોતાના મોહમાં બાંધી લીધા હોત તો આપણને આવા કૃષ્ણ મહાભારતના મળ્યા હોત એક પ્રેમી હોત બહુ જોરદાર પ્રેમ કર્યો બે જણા એને પરણે અને સુખી થઈ ગયા એટલી જ વાર્તાઓ તા આપણી પાસે શું કશું છૂટી જાય એટલે એ તૂટી ગયું એમ ન માનવું એ છૂટી જાય તો છૂટી જાય એ એની એનું એટલું જ આયુષ્ય હતું એની એટલી જ જગ્યા હતી એનો એટલો જ આપણા જીવનમાં રોલ હતો મને કોઈ છેતરીને ગયું મારી સાથે કોઈ કે આમ કર્યું મારી સાથે કોઈ કે તેમ કર્યું તમે કર્યું નહીં ને તો પછી જેણે કર્યું છે એનો બોજ છે શું કરવા બીજાને કુરિયર સાઇન કરી કરીને લોજો ન લો તમે તો બધા એવરીબડી નોઝ વોટ કર્મ ઇઝ સુગ્ન શ્રોતાઓ હમણાં જ હું કહેતી હતી પંકજભાઈને ક્યાં તો બધા સુગ્ન શ્રોતાઓ આટલા વર્ષોથી સાંભળી સાંભળીને પાકીને તૈયાર થયેલા લોકો તમે તો કર્મ સમજો જ છો તો તમે શું કરવા બીજા લોકોના કર્મ તમારી જવાબદારી પર લો છો તોડો નહીં એનું કર્મ એની સાથે જવા દો તમે એને જે કર્યું એ એણે કર્યું તમે નથી કર્યું ને મોરારી બાપુ હંમેશા કહે છે કે છેતરવા કરતા છેતરાવું સારું અને મેં હું આ શીખી છું કે છેતરવા કરતાં છેતરાવું સારું આઈ એમ રેડી હું હમણાં આ આ વખતે આવતી હતી ત્યારે મને સ્ટેશન પર એક ભાઈ મળ્યા અને મને કહે કે મારી મારું પાકિટ કોઈ મારી ગયું ને મને આમ થયું ને ખાવાના પૈસા નથી ને હું દ્વારકા જતો હતો ને ફલાણું મેં એક દઉં તને દ્વારકાની ટિકિટ ખરીદી આપું તો કે ના પહેલાં ખાવું છે એટલે મેં એને પૈસા આપ્યા પછી ટ્રેનમાં જઈને બેઠીને ત્યારે મને એમ થયું એનું આધાર કાર્ડ જોવું જોઈતું હતું કેમ મેં એને પૈસા આપ્યા પણ એક ક્ષણ તો મારી એ જ હતી કે એક ભૂખ્યો માણસ છે અને મારી જવાબદારી એને એના પાકીટ કપાઈ ગયું હોય તો એને જમાડવાની છે મારું લોજિક પછી આવ્યું મારું હૃદય પહેલાં આવ્યું મને એવું લાગે છે કે જે જે લોકો પોતાનું હૃદય પહેલાં મૂકે ને મગજ પછી મૂકે ને એ બધા સુખી છે આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણે મગજ પહેલાં વાપરીએ છીએ ને હૃદયને પાછલી સીટમાં બેસાડીએ છીએ હૃદયને આગલી સીટમાં બેસાડો કારણ કે મગજ તો પ્રશ્નો જ કરશે મગજનું કામ જ એ છે કે તમને ગૂંચવે હૃદયનું કામ એ છે કે તમને સીધી અને સાચી દિશામાં લઈ જાય એટલે જ બધું બે છે હૃદય એક છે કોઈ કન્ફ્યુઝન નથી કિડની બે છે મગજ પણ બે છે ફેફસા પણ બે છે આંતરડા પણ બે છે હૃદય એક જ છે સાહેબ કારણ કે એની એક જ દિશા છે અને બીજી કોઈ દિશા જ નથી એમાં કોઈ કન્ફ્યુઝન પસંદગી કરવાની જ નથી ડાબું ફેફસું જમણું ફેફસું ડાબી કિડની જમણી કિડની ના એક જ હૃદય અને એના પ્રમાણે જ વર્તવાનું છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરો મારે તમને સૌને જે કહેવું છે એ કહેવું છે કે તૂટી ગયેલા છૂટી ગયેલા સંબંધો છે ને પછી બહુ ખૂંચે છે તમે કશું કડવાશથી તોડ્યું હોય તમે કોઈકને એમ કહ્યું હોય કે હવે આજ પછી મને મળતા નહીં આમ કરજો તેમ કરજો મોડું નહીં બતાવતા તમારું કે ડ્રાઈવર હોય ઘરમાં કામ કરનારો માણસ હોય જુનિયર કલીગ હોય કે સગો ભાઈ હોય કે સગી બહેન હોય કે પત્ની હોય ક્યાંયથી પણ નીકળવું હોય ને તો એવું કહીને નીકળવાનું કે હું જાઉં છું ક્યારેક ફરી મળીએ તો એકબીજા સામે સ્માઈલ કરી શકીએ એટલા સંબંધ રાખજો નીકળો અણગમતા દુઃખી પીડાદાયક સંબંધમાં પડ્યા રહેવાની જરૂર નથી પણ જેમ પ્રેમ એકલો માણસ નથી કરી શકતો ને એમ ઝઘડો પણ એકલો માણસ નથી કરી શકતો સાહીઠ ચાલીસ હશે સિત્તેર ત્રીસ હશે દસ નેવું હશે પણ તમારી પણ જવાબદારી કશું તૂટ્યું એમાં છે જ તમે પણ ત્યાં કોઈકને ઉજરડો પાડ્યો જ છે નિર્દોષ આવો આવી કોઈ કોન્સેપ્ટ જગતમાં છે જ નહીં છાપામાં સવારે તમે વાંચો ને રવિવારે તો બધા એડ હોય છે લગ્નની એમાં લખે છે નિર્દોષ ડિવોર્સિ મને આ કોન્સેપ્ટ કદી સમજાયો જ નથી જો નિર્દોષ હતો તો ડિવોર્સ શું કામ થયો પણ આ એણે પોતાની જાતને આપેલું સર્ટિફિકેટ છે એણે એનો ન્યાય જાતે જ કરી લીધો છે અને આપણે બધા છે ને સ્વયંના ન્યાયાધીશ છીએ આપણી ભૂલ હોય ને ત્યારે આપણે વકીલ છીએ અને બીજાની ભૂલ હોય ને ત્યારે આપણે ન્યાયાધીશ છીએ આ કાયમનું એમનું દરેક માણસનું છે મારા મનમાં એવું નહોતું તો એનાય મનમાં નહીં હોય એવો બેનિફિટ ઓફ ડાઉટ આપો મારે તમને એવું નહોતું કહેવું તો એને બી નહીં કહેવું હોય એવો બેનિફિટ ઓફ ડાઉટ આપો પણ તમે સાચા છો તમે નિર્દોષ છો તમે ભલા છો તમે પ્રેમાળ છો તમને દુઃખ થયું એને કંઈ થાય નહીં એને એટલે કોઈને પણ હું કોઈ એક વ્યક્તિની વાત નથી કરતી કેટલી બધી સ્ત્રીઓ એવી છે કે જે પીડિત શોષિત અમારું તો કંઈ ચાલતું જ નથી ને અમારું તો આમ છે ને અમારું તો તેમ છે એ બધી સ્ત્રીઓને મારે કહેવું છે કે પતિ ચાલીસ વર્ષ ટિફિનમાંથી જમે છે કારણ કે એનું પરિવાર ગરમ જમી શકે કોઈ દિવસ કોઈ આ માર્ક કર્યું છે પચાસ પંચાવનની ઉંમરે બધી સ્ત્રીઓ કે હું બહુ થાકી જાઉં છું મારાથી નથી થતું મેં બહુ ઢસરડા કર્યા પચાસ પંચાવનની ઉંમરે કોઈ પુરુષ એમ કે છે કાલથી ઓફિસ નહીં જાઉં કેમ એને કંટાળો તો આવતો જશે ને પણ આપણે આવું કશું જ જોવા સમજવા સ્વીકારવા તૈયાર નથી કારણ કે આપણે બધા હું બહુ દુઃખી છું ના કોન્સેપ્ટમાં છીએ નીકળી જાઓ તમે જગતના એવા બે ટકા લોકોમાં છો કે જેને બંને ટાઈમ ભોજન મળે છે જેને માથે છત છે અને જેને શારીરિક રીતે કોઈ બહુ મોટા પ્રોબ્લેમ્સ નથી જેની પાસે એક આખો પરિવાર છે આવા બે જ ટકા લોકો આ જગતમાં છે અને તમે આ ટુ પરસેન્ટમાં આવો છો એ માટે રોજ ભગવાનનો આભાર માનજો કે મને આ ટુ પર્સન્ટમાં જ રાખજે અહીંથી બહાર નહીં કાઢતો